હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો. અત્યારના વખતે 7:15 મનને સ્કૂલે ડ્રોપ કરીશ અને ત્યાંથી જઈશ ઈશ્વરીયા મહાદેવ. આજનો શ્રાવણ માસ શરૂઆત થતી હોય તો બધા ફેમિલીને શ્રાવણ માસની શુભકામના અને શ્રાવણ માસ તમારો નિરોગ્ય અને શુભ રીતે પ્રસાર થાય એવી અમારા મન પટેલ બ્લોગ તરફથી શુભકામના. અને મન રેડી થઈ ગયું છે, હવે સ્કૂલે ડ્રોપ કરશું. હાલ મિત્રો, દર વર્ષની જેમ એકવાર આપણે શ્રાવણ મહિનામાં દર પહેલો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને બધા સોમવાર ઈશ્વરીય મહાદેવના દર્શન કરવા જઈશ, તો ઈશ્વરીય મહાદેવના દર્શન તમને કરાવીશ ભાવ ફરી. અને દર્શન કરજો અને હું પણ દર્શન કરીશ. મળીશી ઈશ્વરીય મહાદેવ. હલો મિત્રો, અત્યારે મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયો છું અને પાછળ જોઈ શકો તમે ઈશ્વરીય મહાદેવનું મંદિર છે અને હજારો વર્ષ જૂનું આવેલું છે અને આ એનો કુદરતી સામે દેખાય તે આજી ડેમ છે. કદાચ પાણી દેખાતું હોય. દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. હલો મિત્રો, આજે ઈશ્વરીય મહાદેવના દર્શન કરી લીધા અને દર્શન કરીને નીચે સીડી ઉતરતો હતો કે એક દાદા હતા, 70 વર્ષ પ્લસ હતા અને કાંઈ સાંભળતા નહોતા. તો દાદાને પછી માધાપુરથી પિકઅપ કર્યા કારણ કે માધાપુર ગામના હતા. માધાપુરથી પછી દાદા કાંઈ સાંભળતા નહોતા એટલે આજ મને સેવા કરવાનો મોકો મળ્યો. પહેલા જ દિવસે શ્રાવણ મહિનો છે અને ઈશ્વરીય મહાદેવથી દાદાના દર્શન કરીને નીચે આવતો હતો તો દાદાને પિકઅપ કરવાનો મને સેવાનો મોકો મળ્યો અને દાદાના દર્શન કરીને બહુ મજા આવી. તમે પણ તમારી આસપાસ એક શંકરનું મંદિર હોય, મહાદેવનું મંદિર હોય તો અવશ્ય દર્શન કરો અને વહેલા વહેલા જેમ બને એમ દર્શન કરો. આજે એટલો ટ્રાફિક હતો તો દર્શનમાં વારો આવી ગયો અને ક્લિયર રીતે દર્શન થયા છે. તો આથી વિશેષ કાંઈ ના હોય. શ્રાવણ મહિનાની શરૂઆત બધા પરિવારને સારી જાય અને કોઈને પણ કોઈ પણ પ્રકારનું દુઃખ, એક્સિડન્ટ બેક્સિડન્ટ કાંઈ ના થાય એવી શુભકામના સાથે હરો ફરો અને મોજ કરો. તહેવાર આવે છે તો આ તહેવારને એન્જોય કરો ફેમિલી સાથે ખાસ, અને બહારનું ખાવા પીવાનું ઓછું ધ્યાન આપો કારણ કે રોગચાળો પર એટલો નીકળી પડશે. જેમ બને એમ ઘરનું બનાવો, હેલ્ધી ફૂડ બનાવો, વાડીએ જાઓ, પ્રોગ્રામ કરો, પછી કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ પણ ઘરનું ફૂડ પહેલું પ્રોવાઈડ રાખજો. અને આજના વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીશી આખો દિવસ. હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે છે સોમવાર. તમારા ગર્વભાઈની કાલે સર્વિસ થઈ હતી તો ઘરે ગયા નહોતા, તો અત્યારે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે ગર્વભાઈને મૂકશું સ્કૂલે કારણ કે તેનો 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. કા ગર્વ સી જવું સ્કૂલે? તો આ વિડીયો ને આ વિડીયો ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોવાનું ચૂકતા નહીં. અને આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. 10 અને આજે મારા બંને સાસુ આવ્યા હતા તો બંને સાસુને આજે મારા મમ્મીને ઘરે બેસવા માટે લઈ આવી હતી. તો હવે જાય છું હું અને મારી બેન બંને ક્લાસમાં. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આપણે મળીએ છીએ ક્લાસમાં. હલો ફ્રેન્ડ્સ, 11:45 છે, 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને મારા બંને સાસુ મારા મમ્મીની ઘરે આવ્યા હતા તો રસ્તામાંથી ક્લાસમાંથી છૂટીને રસ્તામાંથી એને લીધા. અને મારી બહેનને પછી અહીંયા મારા સાસુને મૂકવા આવતી હતી તો એને પંચર પડ્યું એટલે પહેલાં બંને સાસુને ઉતાર્યા, પછી મારી બહેનને લઈને મૂકવા ગઈ. અને હવે એક જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો મારા મનભાઈ ખાય છે વેફર અને આજે મારે છે ગુરુવાર. તો
આપણે બનાવશું ચેવડાની ભેળ. તો આ બાજુ મારા શું કરેશ? વેફર ખાસ? રોટલી કઈ ખાવાનું જ નથી? ભાખરી બનાવી હે તારા હાટુ? મેં દહીં ભાખરી ભેળ ખાવાની હે? કેમ ગુરુવાર રહ્યો હો તું? તો રહ્યો તો હો, તો રોટલી જ ખાધી નથી તો ગુરુવાર જ કહેવાય ને. શ્રાવણ મહિનો રહ્યો મારો દીકરો. તો ચાલો મિત્રો, મારા મનભાઈ ખાસે ભેળ ને આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો ફ્રેન્ડ, સત્યના વાગી ગયા છે 6 અને આજે મારા મામાની બે છોકરીઓ આવી છે, તેને ડ્રેસ સીવડાવવા છે તો નાખવા માટે આવી. અને અમારે શ્રેયભાઈ આવ્યા છે, તે ઓલી વખત પણ ગુલ્ફી બનાવતા હતા તો અત્યારે આવ્યા, તો એને અત્યારે પણ ગુલ્ફી સાંભળી ગઈ છે, ક્લેની બનાવી છે. તો આપણે શ્રેયને બધું હાય છેટો ઉભો રહેતો હરકો આવીને બતાવાલ શું બનાવ્યું છે. આમ હામું તો જો, ઊંધું કેમ જોઉં? આ રંગાણી આમ અવરા જ લાગે છે થોડા. શું કર્યું હે? સન જો, હા હે સન બનાવ્યું. હા ખાવાનું બહુ મન થઈ જાય અમારે. અને આ છે બંને મારી મામાની છોકરીઓ. અય હાય બોલતો, બોલેશ કે હું બંધ કરું? તો અમારા શ્રેયભાઈ ને કઈ બોલું નથી તો એ મસ્તીમાં ચડી ગયો છે. તો ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને અત્યારના વાગી ગયા છે 7, તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને મારા બંને બાળકો ગયા છે સ્કૂલે, મન ગયો છે ટ્યુશનમાં અને સિયા ગઈ છે સ્કૂલે, તો હવે એનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે બનાવવાની છે રસોઈ. તો આપણે હમણાં 4-5 દિવસથી ઘરે રસોઈ બનાવી જ નથી, તો આજે સાંજે રસોઈ બનાવવાનો વારો છે. તો આજે રસોઈમાં બનાવવું છે આપણે લીલા ચોરા બટેટાનું શાક અને બાજરાનો રોટલો. તો ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આપણે બનાવી લઈએ રસોઈ. ચાલો દોસ્તો, અત્યારે 8:15 વાગી ગયા ને હવે ઘરે આવ્યો છું, તો થોડોક પ્રોબ્લેમ, સિયાબેનને તાવ પાછો રિટર્ન આવી ગયો છે. તો સિયાબેનને તાવ આવી ગયો રિટર્ન પાછો, તો હવે જઈશી દવા લેવા. ક્યાં લેવા જવી? ચાલો હાલે સિયા, દવા લેવા જઈશી. મન પંદર ધાગડ્યું મારતીસ ને? મનભાઈ ઘરે સાનો રહી જા, આજ માર દે કર્યું માર દે. અમારે ડોક્ટર વસોયા સાહેબ છે, ફેમિલી ડોક્ટર, એની પાસે તાવ ક્યાંથી આવે એનું સોલ્યુશન મેળવી આવી. હાલો મિત્રો, અત્યારે સિયાબેનની દવા લઈને આવી ગયા છે ને આજે ભૂખ લાગી ગઈ છે જોરદાર, તો જમી લઈ છી. જમવામાં શું છે એ તમને ફટાફટ બતાવી દઉં છું. કોણ આવ્યું? તો હાલો મિત્રો, આટલો હલવો વધ્યો ને ત્યારે મારા ભાગમાં આવ્યો, પછી 3 દિવસથી હતો જ નહીં જમવાનું. રેડી બીજું શું છે? આ શેનું શાક છે? લીલા ચોરાનું શાક છે અને બાજરાનો ઓગરો. કેટલા દિવસ થી આપણે ઘરે જઈમાં નથી? 5 દિવસ 4 દિવસ ત્યાં પેલા બંગા ખાઈ લીધી આવડી મોટી, તો પછી અમુક કોમેન્ટ આવતી હતી તમે જમવા જાવશો તો કેમ સવાલ ને પૂછતા, તો બંગાઓ આવતી હોય પછી સવાલ કેમ પૂછો? સવાલ એવો પૂછવો પડે અમારે, કારણ કે કેટલી બંગા ખાધી ઈ તમે જણો. એક્ચ્યુઅલી આવું થાય છે, તો 3-4 દિવસ એટલું બીજી શેડ્યુલર હતું, બપોરે જમવા જવાનું, સાંજે જમવા જવાનું, તો બીજી શેડ્યુલરમાં અમારું કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ થઈ શકતું, કારણ કે 10:30-11 વાગે લેથી આવી ટ્રાવેલિંગ કર્યું હોય, રાજકોટના ઓલા છેડે હોય તો ટ્રાવેલિંગ કરતા કરતા થાકી જાય, પછી આ બંગાઓ ખાતી હોય કિલો કિલોની ચોખ્ખી હોય, 100 ગ્રામ 500 ગ્રામ છૂટક થવાય, તો કેમ વિડી અમારે રીલ્સ બનાવી, કેમ અમારે સવાલ પૂછો, આયે થોડી તકલીફ હતી. અને આજથી અમે કન્ટિન્યુ માર્કેટમાં આવી ગયા છે, તમારી જોડે છે 7,000 પ્લસ અમારા સબસ્ક્રાઈબર છે, એના ફેમિલી જોડે છે, અને તમે અમારી જોડે છો, ફટાફટ જોડાઈ જાઓ. કારણ કે આજથી અમારો કન્ટિન્યુ હવે કંઈ જમવા જવાનું છે, અને જમવા જવાનું હોય તો અમે અમારો સવાલ પૂછીને જ રહેશું, આ અમારી કમિટમેન્ટ છે. અને અમારો જેને સવાલ સાચો આપ્યો છે એના એડ્રેસ મંગાવી લીધા છે, જેવા એડ્રેસ આવી જશે અને અમારા કુરિયર દ્વારા અમારાથી જે બનતી હશે એમે ગિફ્ટ તો સેન્ડ કરવાના છીએ, એટલે ફટાફટ જેને સાચો સવાલ આપ્યો છે એનો જવાબ કાલે આપીશ. અને આજનો પ્રશ્ન છે, આજનો પ્રશ્ન શું છે એ તમને જણાવું છું, કે તમે રોડ ઉપર આવેલા જતા હોય, આજનો પ્રશ્ન કહું છું, તમે રોડ ઉપર આવેલા જતા હોય, ઘણી બધી ગાડી આવી જતી હોય, તો કઈ ગાડી તમને જોઈ
તમારી સામે કઈ ગાડી મળે તો તમને સુકૂન મળે એનો જવાબ આપવાનો છે. મિત્રો ફરીથી એકવાર સવાલ કરું છું કે સામે તમે રોડ ઉપર તમે આવીલા જતા હોય, ઘણી બધી ગાડીઓ સામે આવતી હોય, જાતી હોય, પણ એવી કઈ ગાડી છે કે તમે જોવો તો તમને સુકૂન મળે? આનો સવાલ અચૂક આપજો, જરૂરી છે આનો સવાલ આપવાના. કેના કેવા વિચાર છે એ આ સવાલ ઉપરથી ખબર પડશે. આ બ્લોગને આપણે ખતમ કરીશું. ગુડ નાઇટ મિત્રો.